હીરાના કારખાના મેનેજરના આપઘાત પ્રકરણમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ જવાબદાર અને પોલીસ રિક્ષા ચાલકની સાઠગાંઠમાં સ મુસાફર બે મહિલાઓ નર્સની બેગ તડપાવી તમારી વિરુદ્ધ ફરિયાદ છે કહી જ્યોતિષ અને વસ્તુશાસ્ત્રીઓ પાસેથી પૈસા પડાવતો ભેજાબાશ પકડાયો ડિંડોલીમાં એક જ રાતમાં પાંચ દુકાનના તાળા તૂટ્યા તસ્કરો સીસીટીવીમાં થયા કે મોટા વરાછાના યુવક પાસેથી રોકડા રૂપિયા અઢાર લાખ લઈને આરટીજીએસના બહાને વાતોમાં ભોલવી ગઠ્યાઓ ફરાર કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહના હસ્તે રવિવારના રોજ નડિયાદ ખેડા ખાતેથી ઓગણત્રીસ જિલ્લાઓમાં પોલીસ વિભાગના અનેક આવાસોનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે જેના ભાગરૂપે તારીખ ઓગણત્રીસ મેના રોજ બપોરે લાલગેટ પોલીસ સ્ટેશન પાસે રામપુરા ખાતે સુરત શહેરના પોલીસ કોન્સ્ટેબલ માટે પ્રથમ વખત બી કેટેગરીમાં બે બીએચકે ધરાવતા ચાલીસ ફ્લેટનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે નાણા ઉર્ષા તથા કે બી કેટેગરી ક્વાર્ટર્સ પોલીસ કોન્સ્ટેબલ માટે હોય છે અત્યાર સુધી વન બીએચકે મકાન ફાળવવામાં આવતા હતા સુરતમાં પ્રથમવાર બી કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલ માટે ટુ બીએચકે મકાન ફાળવવામાં આવનાર છે

ગામના કારખાનામાં ઝેરી દવા આપઘાત ચોરીનો ખોટો આક્ષેપ કરતા પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં લઈ જાય માર મારી પૈસા પરત આપવા માટે ધમકાવવા પરબત બાઢેર સહિત અન્ય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ બાદથી થી અને કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા છે કતાર ગામ નંદુડોશી વાડી ખાતે વિપુલભાઈ મોરોડિયા હીરાનું કારખાનું ચલાવતા છે જ્યાં મુકેશ સોજીત્રા મેનેજર તરીકે નોકરી કરતો હતો કારખાનાના માલિક વિપુલભાઈ મોરોડિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થયેલ હોય અને ખોટી રીતે હીરા ચોરીનો આક્ષેપ મુકેશ પર કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે વિપુલભાઈ પૈસાની ઉઘરાણી કરતા હતા જે બાબતે થોડા દિવસ પહેલા મૈધરપુલા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈના વિરોધમાં અરજી આપેલ હતી જે બાબતે ગત તારીખ ચોવીસમી મેના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યા મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો ત્યારબાદ રાત્રિના આશરે અઢીક વાગે પોલીસ યુનિફોર્મમાં આવેલ પોલીસના માણસો મુકેશને ઘરે મૂકવા માટે આવેલ હતા ત્યારબાદ બીજા દિવસે મુકેશભાઈને પોલીસ દ્વારા નિવેદન લખાવવા માટે બોલાવેલ હતા અને ત્યારબાદ ફરીથી ગત તારીખ પચીસમી ના રોજ મુકેશને મહીધરપુરાના પોલીસના માણસો દ્વારા બોલાવવામાં આવ્યો હતો

અમદાવાદ ખાતે રહું છું ગઈકાલે બપોરે ત્રણ વાગે મારો કાકાનો દીકરો અહીંયા મુકેશ કનુભાઈ સોજીત્રા જે અહીં ઈરાના કારખાનામાં પરીન જેમ્સ નામની વિપુલભાઈ મોરડિયાની પેઢીમાં નોકરી કરતો હતો આથી ત્રણ દિવસ પહેલાં એની ઉપર ચોરીનો આક્ષેપ કરેલો અને મેધુપુરા પોલીસ સ્ટેશનની અંદર બિનકાયદેસર રીતે એ લોકોને પોલીસવાળા મહેપત પરબતભાઈ વાઢેર અને અન્ય પોલીસવાળા એમને ઘરેથી ઉઠાવી જઈ ઢોર માર મારેલો ત્યાર પછીના દિવસે પણ એમને ઉઠાવી અને ઢોર માર મારેલો અને કબૂલ કરાવડાવેલો કે તારી પાસેથી અમારે આઠ લાખ રૂપિયા લેવાના છે જેનાથી કંટાળીને ભાઈએ ગઈકાલે આપઘાતનો પ્રયત્ન બપોરે ઝેરી ટીકડા ખાઈને કરેલો અને રાત્રે સાડા નવ વાગે પ્રાણનાથ હોસ્પિટલની અંદર એની ડેથ થઈ ગઈ છે એ મૃત્યુ પામ્યો પછી અમે સવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને સામે વાળા તોહમદારો ઉપર અમે ફરિયાદ દાખલ કરાવવા સિંગણપુર પોલીસ સ્ટેશન સાડા અગિયાર વાગ્યા સવારથી આવેલા આવેલાથી અત્યારે અમારી ફરિયાદ લીધેલી છે આ ખરી હકીકત છે હું સાં સુરતના સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલની ઓટો રિક્ષામાં બેસી બરાછા ખાંડ બજાર ગરનાળા જનાર હોસ્પિટલની નર્સને રિક્ષા ચાલક અને સહ મુસાફરના સ્વાંગમાં સવારે બે મહિલાએ વાતચીતમાં પોળવી રૂપિયા પાંચ પોઈન્ટ સડસઠ લાખના દાગીનાવાળી બેગ તફડાવીને રફુચક્કર થઈ ગયા હતા

હતી જેમાં નીલાબેનની પાંચ લાખના દાગીના અને મહત્વના ડોક્યુમેન્ટ વાળી બેગ તફડાવીને રિક્ષા ચાલક અને ઠગ મહિલાઓ રફુચક્કર થઈ ગઈ હતી ઘટના અંગે નીલાબેન કોસંબિયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે બે મહિલા સહિત રિક્ષા ચાલકને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે અરજી કરી છે ચામુંડા સોસાયટીમાં રહેતા ચોવીસ વર્ષ ચીટર વિજય ઉર્ફે વિક્રમ તારશી વાઘેલાને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યો છે હાલમાં તે કેરી વેચે છે અગાઉ તે કેબલ લાઇનના ઇન્ટરનેટની કંપનીમાં ટેકનિશિયન હતો તેનો એક સંબંધી જ્યોતિષ પાસે વિધિ કરાવવા ગયો હતો ત્યારે જ્યોતિષે રૂપિયા લઈને કામ કર્યું ન હતું જેથી બીજે કતારગામ પોલીસના બે કર્મીઓને નામે રાંદેલના જ્યોતિષને કોલ કરી કતારગામ પોલીસમાં તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે બતાવટ માટે જ્યોતિષ પાસેથી વીસ હજાર પડાવ્યા હતા ઠગે બારડોલીમાં પણ પોલીસના જ્યોતિષ પાસેથી નવ પડાવ્યા હતા

તરીકે નોકરી કરતો હતો તે વખતે કતારગામ પોલીસ સ્ટેશનમાં તેની અવરનવર હતી ચિતરના મોબાઈલમાંથી ડીસીપી એસીપી પીઆઈ અને પીએસઆઈ સહિતના દસ અધિકારીઓના નંબર મળ્યા છે જ્યોતિષો પાસેથી રૂપિયા કઢાવવા પોલીસ અધિકારીના નામે ધમકી આપતો ફોનની ડીપીમાં પણ આઈપીએસ અધિકારીઓનો ગ્રુપ ફોટો મૂક્યો છે જેથી કોઈ ડીપી જોઈએ તો તેને ખરેખર પોલીસ હોય એવું લાગે કતાર ગામના જ્યોતિષને તારા વિરુદ્ધ અરજી થઈ છે કહીને તેને બોલાવ્યો હતો વટાબતની બાતથી જ્યોતિષને શંકા છતાં તે પોલીસ પાસે ગયો હતો ક્રાઇમ બ્રાન્ચે જ્યોતિષની સાથે રાખી ચીટરને પકડવા માટે કતારગામ ગામ દલિતા ચોકડી પાસે છટકો ગોઠવ્યો હતો એટલામાં રૂપિયા લેવા માટે આવતા ચીટર પોલીસના હાથમાં આવી ગયો હતો સુરત શહેરની અંદર તસ્કરો બેફામ બની રહ્યા છે તે પ્રકારની અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે ડિંડોલી વિસ્તારમાં તસ્કરે અલગ અલગ જેટલી દુકાનોમાં રાત્રે હાથ સાફ કરી લીધો હતો દુકાનના તાળા તૂટ્યા તો કેટલીક દુકાન શટર ઉચકી ચોરી કરી હતી કરિયાણા બેકરી આઈસક્રીમ સુપરસ્ટોર જેવી દુકાનમાં ચોરી થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

દુકાનની અંદર દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા અંદર સમગ્ર ઘટના કેદ થઈ છે તસ્કરો પોતાની ઓળખ ના થાય તેના માટે ચહેરો સંપૂર્ણ રીતે ઢાંકી દીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે ચહેરા ઉપર માસ્ક બાંધ્યો છે અને ટોપી પહેરીને ચોરી કરી રહ્યા છે જેથી કરીને તેમની ઓળખ ન થઈ શકે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો આ પ્રકારના ઇસમો ઘટનાને અંજામ આપી ના શકે ખૂબ જ સારી છે તેવો અનુભવ કરવા માટે સાયકલિંગ કરીને કેટલાક વિસ્તારમાં ફરતી હોવાની શરૂઆત કરી છે પરંતુ ડિંડોલી વિસ્તારમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે તસ્કરો બેફામ બનીને દુકાનોમાં ચોરી કરી રહ્યા છે વીઆર મોલ ની બાસુમાં આવેલ હેપી હોમ લક્ઝરિયા બિઝનેસ હબ રોકડા રૂપિયા અઢાર લાખ લઈને આરટીજી એસ ના બહાને બેંકમાં લઈ જઈને કઠિયાઓ અન્ય વાતો કરી રફુચક્કર થઈ ગયા હતા જેમાં ફરિયાદ મળતા પોલીસે ઠકાયનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મોટા વરાશા માધવ દર્શન સોસાયટીમાં રહેતા નીલ પરેશભાઈ ડોંગા તેના મિત્ર કૃણાલને ઓફિસે બેસેલ હતો ત્યારે કૃણાલે બિહાર મોરલી નજીકમાં લક્ઝરિયા બિઝનેસ હબ ખાતે જય નીતિનભાઈ રૂકડા રૂપિયા અઢાર લાખ આપવા માટે જણાવ્યું હતું આરટીજીએસથી ચૂકવી શું આપશે તેમ કહ્યું હતું જેથી નીલ બ્રાઉન કલરની બેગમાં પૈસા લઈને લક્ઝરિયા બિઝનેસ હબ માટે પહોંચ્યા હતા જે તીન અંકિત અને મિતુલ નામના શખ્સ હાજર હતા પૈસા આપતા પહેલા આરટીજીએસ ને બાબતે પૂછતા આરટીજીએસ થયેલ નથી જે આપણે બેંકમાં જઈને આરટીજીએસ કરાવી લઈશું તેવું નીતિનને કહ્યું હતું જેથી નીતિનના હાથમાં રૂપિયા અઢાર લાખ રોપડા આપેલ ત્યારથી પોતાની બેગમાં મૂકીને તે નાણાં બેગ અંકિતને આપી દીધી હતી જેથી અંકિત ત્યાંથી ચાલી ગયો હતો આરટીજીએસ ની માટે નીતિન અને નીલ સહારા દરવાજા ખાતે આવેલ સુરત નેશનલ બેંકમાં ગયા હતા જે પહેલા રિંગ રોડ પર આવેલી આરબીએલ ટાવરની બાજુમાં ફોર વ્હીલ ગાડી ઊભી રાખાવી અને એક ભાઈ ને ચેક સહી કરવાની છે કહી કારમાંથી ઉતરી નીતિને કજાણા ઇસમ સાથે ટુ વ્હીલર પર પાછો બેસી નાસી ગયો હતો જે બાદ નીર સુરત નેશનલ બેંક જઈ આરટીજીએસ નું ફોર્મ અને ચેક આપતા બેંકના ખાતામાં બેલેન્સ જ ન હોવાનું સામે આવ્યું હતું

કુખ્યાત સૂર્યા મરાઠીએ ગ્રુપ બનાવ્યું હતું જેમાં આરોપી પણ સૂર્યા મરાઠી સાથે કામ કરવા લાગ્યો હતો બે હાજર ઓગણીસ સાલમાં સૂર્યા મરાઠી મોત થયું હતું તે બાદ સુર્યા મરાઠી ગેંગના માણસો આ વિસ્તારમાં છોડી બીજે રહેવા લાગ્યા હતા જેમાં આરોપી પર પરિવાર સાથે બીજા વિસ્તારમાં રહેવા લાગ્યો હતો ગુનાખોરી સાથે સંકળાયેલા ગેંગનો ભવ્ય હોવાને કારણે અંગત અદાવતમાં તેના ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી શક્યતા હતી જેને કારણે બેડ રોડ વિસ્તારમાં પોતે સુરક્ષિત રહે હથિયાર હોવાને કારણે લોકોમાં પણ તેનો થાક બની રહે તે હેતુથી હથિયારની ખરીદી કરી હતી ચારેક મહિના પહેલા મધ્યપ્રદેશની કચરાના ઈસમ પાસેથી રિવોલ્વર અને અગિયાર કાર્ટિસ ખરીદીને લઈ આવ્યો હતો આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ વત્યાની કોશિશ મારામારી સહિત બાર ગુના પણ ભૂતકાળમાં નોંધાયેલા છે પોલીસ દ્વારા આપવામાં આવતા આરટીઓ કચેરીના મેમો ઉપરથી દંડ ભર્યા અંગેની ખોટી બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવતી આરસી બુક બનાવવાના ગુનામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા આરોપી ડિડોલી પોલીસે ઝડપી પાડ્યા છે ડિડોલી પોલીસને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કામગીરી કરીને એક આરોપીને ઝડપી લીધો છે પોલીસે રહેતા મુશાહિદ ખાન ધરપકડ કરી હતી આરોપી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવતો આરટીઓ મેમો ઉપરથી દંડ ભર્યા અંગેની ખોટી રસીદો બનાવતી આરસી બુક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવી આપ્યો હતો જે ગુનામાં નાસ્તો ફરતો હતો હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે સચિન સાયનાથ સુદ સેક્ટર ત્રણ ના એક કચરાવાળી જગ્યામાંથી બાળકને જન્મ છુપાવવા દેશી દેવામાં આવેલું બાળ ભ્રૂણ મળી આવ્યું હતું જેમાં પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે

પોલીસની માહિતી મુજબ અશ્વિન હરિયાણા હરિયાણામાં જમીનનો વિવાદ હતો જે આરોપી સુરેશ ઓડે પતાવી આપ્યો હતો જેમાં અશ્વિને સુરેશને ત્રણ લાખમાંથી માંથી દોઢ લાખ આપ્યા હતા બાકીના દોઢ લાખ આપવા ન પડે તે માટે અશ્વિને સુરેશને આંગણિયા કર્મીને લૂંટવા ટીપ આપી હતી પોલીસે જણાવ્યું કે પચીસ પોઈન્ટ પચાસ લાખની રોકડની લૂંટ થઈ હતી જોકે જે તે વખતે કર્મચારીએ તેત્રીસ પોઈન્ટ પચાસ લાખની લૂંટ થઈ હોવાની વાત કરી હતી લૂંટારાઓ પાસેથી ઇનોવા કાર રોકડ આઠ લાખ તેમજ મોબાઈલ મળી સોળ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો લૂંટારો તેત્રીસ લાખની રોકડની લૂંટ કરી ઇનોવા કારમાં હરિયાણા જતા રહ્યા હતા રસ્તામાં રાજસ્થાનમાં લૂંટારોએ ભગવાનના મંદિરે દર્શન કરવા પણ ગયા હતા હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે અહીં ફોટામાં દેખાયેલી યુવતી શિલાબેન ગુમ થયેલ છે ઉધના સંજયનગર રોડ નંબર ઝીરો પર રહેતા ઉષાબેન પૂર્ણશ્રી દામોદરની પુત્રી શિલાબેન ગત તારીખ વીસ મેના રોજથી ઘરે કોઈ કહ્યા વગર કંઈક ચાલ્યા ગયા છે જે ઘરે પરત ફરેલ નથી શિલાબેનના લગ્ન મહારાષ્ટ્રના નરેશભાઈ પાટોલ સાથે થયેલ છે તેમને એક પુત્રી નેહા છે જેઓ છ માસથી સુરતમાં તેમનો પિયર રહેવા માટે આવેલ હતા આ દરમિયાન તારીખ વીસમી મે ના રોજ શીલાબેન ઘરે કોઈ પણ કહ્યા વગર કંઈક ચાલ્યા ગયા છે જે પછી ઘરે પરત ફરેલ નથી જેમણે પણ શીલાબેન ની જાણ થાય તે નજીકના પોલીસ મથક માં સો નંબર પર જાણ કરે હવે જોઈએ દેશ વિદેશ અને સૌરાષ્ટ્રના મુખ્ય સમાચારો આટકોટ ખાતે પીએમ મોદીના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ જુનાગઢ માં બિયારણ ખરીદતા સમયે ખેડૂતો સતર્કતા રાખી તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી વધુ એક કોલસા સંકટની કગાર પર ઉભું છે ભારત આવી શકે છે ભયાનક વીજ સ્થિતિ ભારતનો પહેલો વિન્ડ સોલર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ શરૂ સિમેન્ટના ભાવમાં વધુ એક વધારો પ્રતિ બેગ પંચાવન રૂપિયાના વધારાની તૈયારી આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં લઈએ નાનકડો વિરામ

આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશે રાજકોટમાં બનેલી આધુનિક હોસ્પિટલો લોકો માટે લાભદાયી બનશે વડાપ્રધાને કહ્યું કે આઠ વર્ષ પહેલા તમે મને વિદાય આપી પરંતુ તમારો પ્રેમ વધતો જાય છે તમારી આપેલી શિક્ષા અને સંસ્કારથી આઠ વર્ષથી દેશ સેવા કરી રહ્યો છો કોરોના કાળમાં દરેક ભારતીયોને વિના મૂલ્યે વેક્સિન આપવાનું લોકોને અત્યાધુનિક સારવાર અહીં જ મળશે રાજકોટમાં એન્સનગરમાં મેડિટેશન સેન્ટર આટકોટમાં આ હોસ્પિટલ એટલે સૌરાષ્ટ્રમાં આરોગ્યનું હબ બનશે ગુજરાતમાં પહેલા નવ મેડિકલ કોલેજ હતી હાલમાં ત્રીસ છે હવે તો ગુજરાતી માતૃભાષામાં પણ થઈ શકે છે તેમણે આગળ કહ્યું કે ગુજરાતમાં મેડિકલ માટે માત્ર અગિયારસો બેઠકો હતી હવે આઠ હજાર બેઠકો છે દરેક માતા પિતાને તેમના સંતાનો ડોક્ટર બને તેવી ઈચ્છા હોય છે આ સંબોધન દરમિયાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા

મોદીએ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને ઉલ્લેખ કરતા કહ્યું કે મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને દેશમાં ડંકો ભાગ્યો છે મોદીએ આગળ કહ્યું કે આયુષ્માન કાર્ડનો પચાસ લાખ લોકોને લાભ મળશે માતા બહેનોને આયુષ્યમાન કાર્ડથી ફાયદો થશે આગામી આગામી દિવસોમાં ખરીફ શરૂ થશે તે પહેલા ખેડૂતોએ બિરાયણ જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતર ખરીદતા સમયે લેભાગુ વિતરકોને સાવધાની રાખવી આવશ્યક છે આ માટે જૂનાગઢ જિલ્લાના ખેતી વિભાગ દ્વારા પારદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં ખેતી નિયામક

લે ભાગો वितरकો દ્વારા אבי કોઈ પણ શંકાસ્પદ જાતોનું વિતરણ થતું હોય તો તેની ક્યારેય ખરીદી કરવી નહીં વધુમાં જંતુનાશક દબાબ યારન તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ પરવાનો કરાવતી સહકારી મંડળ્યો અથવા પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ રાસાયણિક ખાતરની થેલી જંતુનાશક દવાની બોટલ ટીન અને બિયારણની થેલી સેલબંધ ખાતરી કરવી કોઈપણ સંજોગોમાં મુદ્દત પૂરી થયેલ એવી જંતુનાશક દવા કે બિયારણની ખરીદી કરવી નહીં ખાતરની થેલી અને બારદાન ઉપર ફર્ટિલાઇઝર બાયો ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા તો નોન એડિબલ ડી ઓઇલ્સ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ લખેલ ના હોય તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે અન્ય પદાર્થ હોઈ શકે અને આવા પદાર્થો ખાતર તરીકે ન ખરીદવા જોઈએ બિયારણ જંતુનાશક દવા રાસાયણિક ખાતરના વેપારીઓ પાસેથી તેના લાયસન્સ નંબર પૂરા નામ સરનામા તથા તેમની સહીવાળા બિલના ઉત્પાદકનું નામ લોટ નંબર જંતુનાશક દવા બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મદદ પૂરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું સહીવાળું બિલ મેળવી લેવું બિલમાં દર્શાવેલી વિગતોને ખરાઈ થયેલી ટીન અને લેબલ સાથે અવશ્ય કરી લેવી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતને કોલસાની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે કારણ કે વીજળીની માંગ વધવાની આશા છે ઉર્જા મંત્રાલયની આંતરિક સમિતિ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે તેનાથી દેશમાં વ્યાપક વિશ્વ વિશ્વકાપનું જોખમ વધી ગયું છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ સપ્ટેમ્બરમાં ત્રિમાસિક સમયગાળામાં માંગ પ્રમાણે કોલસાની પુરવઠામાં બેતાલીસ પોઈન્ટ પાંચ મિલિયન ટનની અછત આવી શકે છે આ અછત ઉત્પન્ન થઈ હતી આ ગંભીર પૂર્વાનુમાન ભારતમાં ઇંધણની અછતને એવા સમયમાં દર્શાવી રહ્યું છે છેલ્લા આડત્રીસ વીજળીની વાર્ષિક માંગથી સૌથી તેજ વધારો જોઈ શકાય છે રશિયા યુક્રેનના યુદ્ધને કારણે કોલસાના પુરવઠામાં અછત આવી છે કોલસાની વૈશ્વિક કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે આ સંજોગોમાં ભારત તેજોતરમાં દિવસોમાં પાવર પ્લાન્ટ પર કોલસાની આયાત વધારવા માટે દબાણ વધાર્યું છે

ભારત રિન્યુએબલ એનર્જી દિશામાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે કંપનીઓ પણ આ સેક્ટરમાં ઝડપથી રોકાણ કરવા પ્લાન્ટ સ્થાપવા ઉત્સુક છે ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જીની પેટા કંપની અદાણી હાઇબ્રિડ એનર્જી જેસલમેર વન લિમિટેડના રાજસ્થાનમાં જેસલમેર ખાતે વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર જનરેશન પ્લાન્ટ શરૂ કર્યો છે ભારતમાં આ પ્રકારનો પહેલો રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ છે

ઉંચી પડતર સામે ટકી રહેવા માટે આ ભાવ વધારો કરવામાં આવશે ઇન્ડિયા સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસે શુક્રવારે જણાવ્યું કંપની સિમેન્ટની કિંમતમાં પંચાવન રૂપિયાનો પ્રતિ બેગ વધારો કરવાની યોજના ધરાવે છે આ વધારો તબક્કાવાર કરવામાં આવશે તેમણે કહ્યું કે કંપની પહેલી જૂને પ્રતિ બેગ સિમેન્ટની કિંમતમાં વીસ રૂપિયા પંદર જૂને પંદર રૂપિયા અને પહેલી જુલાઈએ વીસ રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે આ રીતે એક જુલાઈ સુધી કુલ પંચાવન રૂપિયાનો વધારો કરવામાં આવશે શ્રીનિવાસે જણાવ્યું કે સિમેન્ટની કિંમતમાં વધારો થવાની કંપનીના ઊંચા પડતરની સમસ્યા દૂર થશે આ સિવાય દેવું ઘટાડવા માટે કંપની તેની છવ્વીસ હજાર ચોરસ ફૂટ જમીનનો એક હિસ્સો બેસી એસેટ મોનિટાઇઝેશનની ઉભી થનાર રકમ વડે લોનની ચુકવણી અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને સુધારવા માટે કરવામાં આવેલ તેમ શ્રીનિવાસને ઉમેર્યું હતું ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ફાળવણી થશે હિરાના કારખાના મેનેજરના આપઘાત પ્રકરણમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ જવાબદાર કારખરેદાર અને પોલીસ કોન્સ્ટેબલ ફરાર વરાછામાં રિક્ષા ચાલકને સાત ગાટમાં સહ મુસાફર બે મહિલાઓ નર્સની બેગ તમારી વિરુદ્ધ ફરિયાદ શે કહી જ્યોતિષ અને વસ્તુશાસ્ત્રીઓ પાસેથી પૈસા પડાવતા ભેષાભાશ પકડાયો બિડોલીમાં એક જ રાતમાં પાંચ દુકાન તાળા તૂટ્યા તસ્કરો સીસીટીવીમાં થયા મોટા યુવક પાસેથી રૂપિયા લાખ લઈને બહાને વાતોમાં તો આ હતા અત્યાર સુધીના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર